ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ બીકોમ કોમ સેમેસ્ટર સિક્સમાં સબ્જેક્ટ્સ છે સંચાલકી હિસાબી પદ્ધતિ બે એટલે કે ઉચ્ચતર નામા પદ્ધતિ અને ઓડિટિંગ આ સબ્જેક્ટની અંદર આપણે જે ચેપ્ટર છે ચેપ્ટરનું નામ છે કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી બજેટ મૂડી બજેટ જે ચેપ્ટર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બીકોમ સેમિટર સેમેસ્ટર સિક્સની સાથે એમ કોમમાં પણ આ ચેપ્ટર રિપીટ થાય છે આજે આપણે આ ચેપ્ટરની અંદર જે અલગ અલગ પાંચ મેથડ ગણવાની થાય છે એ પાંચ મેથડના નામ અને એ પાંચ મેથડ ગણવા માટે જે નફો શોધવો પડે છે એ નફા વિશે ચર્ચા કરીશું અને બહુ જ શોર્ટમાં તમને સમજાવી દઈશ કે ક્યારે કયા નફાની જરૂર પડે છે અને નફો શોધાય કઈ રીતે જે પાંચ મેથડ આપણે ગણવાની છે મૂડી બજેટની એમાં સૌથી પહેલી મેથડનું નામ છે રોકાણ પરત મુદ્દતની પદ્ધતિ જે બીજી મેથડનું નામ છે એનું નામ છે હિસાબી વળતર દરની પદ્ધતિ ત્રીજી મેથડનું નામ છે વર્તમાન મૂલ્યની પદ્ધતિ ચોથી મેથડનું નામ છે નફાકારકતાના આંકની પદ્ધતિ નફાકારકતાના આંખની પદ્ધતિ અને જે સૌથી લાસ્ટ મેથડ છે આંતરિક વળતર દરની પદ્ધતિ આંતરિક વળતર દરની પદ્ધતિ આ જે ફર્સ્ટ ફોર મેથડ છે એ એક સાથે પૂછાવાના ચાન્સીસ વધારે છે એનું રીઝન એ છે કે આ જે મેથડ છે એ ગણતરીમાં થોડી લાંબી છે એટલે જો તમારો ટેન માર્ક્સનો ક્વેશ્ચન પૂછાવાનો હોય તો આ પાંચ મેથડિક સાથે ક્યારે ના પૂછાય હા એવું બની શકે ચાર મેથડિક સાથે અથવા તો આમાંથી એક અને આંતરિક વળતર દરની પદ્ધતિ ઓકે હવે આ જે પાંચ મેથડ છે એ પાંચ મેથડમાં હિસાબી વળતર દરની પદ્ધતિ માટે તમારે કરવેરા પછીના નફાની જરૂર પડે કરવેરા પછીનો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ અને એ સિવાયની ચારે ચાર મેથડની અંદર તમારે કરવેરા પછીનો પરંતુ ઘસારા પહેલાના નફાની જરૂર પડે ઘસારા પહેલાના નફાની જરૂર પડે કરવેરા પછીનો અને ઘસારા પહેલાંનો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ પ્લસ ડેપ્રિશિએશન અહીંયા પણ એ જ પ્રોફિટ આફ્ટર ટેક્સ પ્લસ ડેપ્રિશિએશન અહીંયા પણ એ જ પીએટી પ્લસ ડી અને અહીંયા પણ એ જ પીએટી પ્લસ ડી આને તમે અને આને પણ તમારો રોકડ પ્રવાહ કહી શકો દાખલા માટે જે ટેબલ ગણવાનું છે એના માટે બરાબર જનરલી જે નફો હોય એ નફો ની જે એક આખી પ્રોસેસ હોય કે કઈ રીતે નફામાંથી કયા ક્રમમાં શું ડિડક્ટ થાય તો પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ ડેપ્રિશિએશન અને ટેક્સ એમાંથી સૌથી પહેલું ઇન્ટરેસ્ટ માઇનસ થાય એટલે તમારા હાથમાં આવે પ્રોફિટ બિફોર ડેપ્રિશિએશન અને ટેક્સ એમાંથી ડેપ્રિશિએશન માઇનસ થાય એટલે તમારા હાથમાં આવે પ્રોફિટ બિફોર ટેક્સ એમાંથી છેલ્લે ટેક્સ માઇનસ થાય અને તમારા હાથમાં આવે પ્રોફિટ આફ્ટર ટેક્સ જે આપણે આ બધા માટે જોઈએ પણ આ ઇન્ટરેસ્ટ નથી હોતું તમારે કેપિટલ બજેટિંગ મૂડી બજેટમાં ઇન્ટરેસ્ટ નથી હોતું આ જ હોય છે ડેપ્રિશિએશન અને ટેક્સ એટલે કે ઘસારો અને કરવેરા આ જ અહીંથી ચાલુ થાય તમારું ટેબલ જો થવું હોય તો એ ડિપેન્ડ કરે કે તમારા ક્વેશ્ચનની અંદર તમને કયો નફો આપે છે ફોર એન એક્ઝામ્પલ તમારી જે ટેબલ છે કોઈ બી ટેબલ ફૂલ એક દાખલો જે યુનિવર્સિટીમાં પૂછાય છે એ દાખલા માટેનું જે ટેબલ હોય એમાં જે પહેલી કોલમ હોય ફર્સ્ટ કોલમ એ વર્ષની હોય જે બીજી કોલમ હોય એ નક્કી ના હોય કે આ હોય પણ જો ધારો કે આ હોય કઈ એટલે કે પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન અને ટેક્સ આ ઘસારા અને કરવેરા પહેલાનો જો નફો આપ્યો હોય તો ત્રીજી કોલમ કઈ બને તો પ્રોફિટ બિફોર ટેક્સ આ કેમ હોય પ્રોફિટ બિફોર ડેપ્રિશિએશન અને ટેક્સ સેકન્ડ કોલમ માઇનસ ડેપ્રિશિએશન એટલે કે ઘસારો એટલે કે આ જે છે એ ઘસારો આ જે નફો છે એ કરવેરા પછીનો કરવેરા પછીનો ઘસારા પહેલાનો નફો આ જે છે એ કરવેરા પહેલાનો નફો ઘસારો માઇનસ થઈ ગયો ચોથી કોલમ ત્રીજી કોલમ આ હોય એટલે ચોથી કોલમ હંમેશા આ જ હોય પ્રોફિટ આફ્ટર ટેક્સ કરવેરા પછીનો નફો કલમનો કોલમનો ક્રમ આ જ હોય વન ના હોય તો વન તો હોય જ ટુ હોય તો થ્રી આ જ હોય થ્રી હોય તો આ ફોર આજ હોય આના પછી જ હોય તમારી પાંચમી કોલમ આ પીએટી એટલે કે ઘસારા પછીનો જે નફો છે એ સ્પેસિફિકલી કઈ મેથડ માટે હોય સેકન્ડ મેથડ માટે તમને વાત કરી બરાબર હવે તમારે શું જોઈએ બાકીની ત્રણ મેથડ માટે જે જોઈએ એ આ ઘસારા પછીનો નફો અરે કરવેરા પછીનો નફો પ્લસ ઘસારો એટલે કે અહીંયા તમે લખો કરવેરા પછીનો ઘસારા પહેલાનો નફો ઓકે નંબર સિક્સ અહીં સુધી આ તમારો રોકડ પ્રવાહ દાખલો ગણવા માટે જે રોકડ પ્રવાહ શોધવાનો છે એ આ એટલે કે ધારો કે તમારા ક્વેશ્ચનની અંદર તમને આને સીધું આજ આપ્યું છે તમને જે નફો આપ્યો છે ને ઘસારા કરવેરા પહેલાનો જ નફો આપેલો છે તો તમારી પહેલી કોલમ વર્ષની બને છે આનો નંબર બીજો હોય ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો કે તમને આ આપી છે કરવેરા પછીનો નફો તો પહેલી કોલમ વર્ષની હોય બીજી કોલમ આ બને પછી ત્રીજી ચોથી તમે ક્રમ આ જ હોય દાખલામાં કઈ કયો નફો આપ્યો છે એ નક્કી કરે કે તમારી કેટલી કોલમની ટેબલ બનશે રોકડ પ્રવાહી ગયું આ શોધવું જ અને આ શોધવું આ બંને હોવું જ જોઈએ ફોર ધ સેકન્ડ મેથડ બીજી મેથડ માટે અને આ બાકીની ત્રણ મેથડ માટે હવે અહીં તમને આપ્યો હશે વળતરનો દર દાખલામાં જ આપ્યો તમને નેક્સ્ટ લેક્ચરમાં દાખલો તમને ખબર પડશે એ એ દર ગમે ગમે ટકા આપેલા કોલમ અને ગણી છેલ્ટિપ્લિકેશન ફાઈવ મલ્ટિપ્લાય બાય સિક્સ એટલે કે રોકડ પ્રવાહને વળતરના દર જોડે મલ્ટીપ્લાય કરવાના બરાબર એ તમારું આ જે આવે એ વર્તમાન મૂલ્ય છે શેના માટે તમને વર્તમાન મૂલ્ય જોઈએ તમને વર્તમાન મૂલ્ય જોઈએ મેથડ નંબર ત્રણ અને ચાર માટે બરાબર તો વર્તમાન મૂલ્ય શોધી નાખ્યું અને આઠમા નંબરની કોલમ સૌથી છેલ્લી સંચિત નફાની બનશે સંચિત નફાની કોલમ જે બને છે એ સ્પેસિફિકલી પરત આપ પરત મુદ્દત શોધવા માટે બને કે તમે કેટલા વર્ષની અંદર તમારો જે રોકાણ છે એ રિકવર કરી દેશો સંચિત નફો એ તમારો પી એ ટી પ્લસ ડી એટલે કે કરવેરા પછીનો અને ઘસારા પહેલાંનો જે નફો છે એનું ટોટલ વન બાય વન યર બાય યર યર બાય યર વર્ષ દર વર્ષ પછી વર્ષ ઉમેરતા જવાનું એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં દાખલો ગણાવીશ તો તમારી ક્લેરિટી વધશે બટ અલ્ટિમેટલી અત્યારે હાલ તમારે જે યાદ રાખવાનું એ છે કે આ જે ચેપ્ટર છે મૂડી બજેટ એ બહુ સ્કોરિંગ છે અને એની અંદર તમને જેટલા માર્ક્સ તમારે મહેનત કરો એ પ્રમાણે મળી જાય તો એમાં તમે સૌથી પહેલાં આ પાંચ મેથડ પાંચ મેથડની સામે એના એ પાંચ મેથડ ગણવા માટે કયા પ્રકારના નફાની જરૂર પડે છે એ જેની અંદર માત્ર બીજે મેથડમાં કરવેરા પછીનો નફો જોઈએ એ સિવાયની બધી જ મેથડ માટે તમને પછી અને કરવેરા પછી અને ઘસારા પહેલાનો નફો જોઈએ શોર્ટમાં પીએટી પ્લસ ડી જેને આપણે રોકડ પ્રવાહ કહીએ તમે આ જે વસ્તુ મેં લખી છે એ નોર્મલી ક્રમ છે કે તમારો જે નફો ઘસારા પછીનો શોધાય એમાં કયા ક્રમમાં બાદ થાય એટલે કયા

આ કોલમ આપીએ તો બધી કોલમ બને છે તમારા કાલક્યુલેશન વધી જાય ત્રીજી કોલમ કઈ ઘસારા પહેલા ત્રીજી કોલમ કરવેરા પહેલાનો એટલે કે તમે અહીંયા ઘસારો માઇનસ કરી દો આ જે ઘસારા પહેલાન કરવેરા પહેલાનો નફો તેમાંથી ઘસારો કાઢી નાખો એટલે બી બિફોર ટેક્સ આવી ચોથી કોલમ હવે ટેક્સ માઇનસ નહોતું કર્યું એટલે અહીંયા ટેક્સ માઇનસ કરવાનું એટલે આ કોલમમાં શું હોય તો આ કોલમની અંદર પ્રોફિટ બિફોર ટેક્સ જે તમારી થર્ડ કોલમ છે એમાંથી તમે કરવેરા માઇનસ કરો છે એટલે તમને પીઈટી મળે ફરી પાછો અહીં ઘસારો એડ કરો છો બરાબર એટલે ફર્સ્ટ કોલમ વર્ષ સેકન્ડ કોલમ આપી હોય તો અહીંથી આની જરૂર જ ના પડે જો તમને સીધું આ જ આપ્યું હોય શું કરવેરા પહેલાંનો નફો આની જરૂર ના પડે આ બે કોલમ નીકળી જાય તો તમને સીધું આ જ આપ્યું હોય શું ઘસારા પછીનો નફો જો તમારા દાખલામાં ઘસારા પછીનો નફો આપ્યો હોય તો તમારું ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ થર્ડ કોલમ ફોર્થ કોલમ ફિફ્થ કોલમ ને સિક્સ્થ કોલમ જે ફૂલ ફ્લેજ દાખલો આપણે જેને કહીએ કે જેની અંદર તમને જે નફો આપ્યો હોય એ ઘસારા અને કરવેરા પહેલાનો આપ્યો હોય તો પછી તમારી વસ્તુ યાદ રાખવાની કે તમારે દાખલાની અંદર આ રીતે કોલમો બનશે બરાબર ચલો અહીંયા આજ પૂરતું હું તમને અહીંયા બતાવું છું નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને દાખલો ગણીને બતાવીશ જે હું તમને દાખલો ગણીને બતાવીશ એ દાખલામાં તમારે આ ટેબલ કામનું રહેશે બરાબર છે ચલો બાય એવરી